हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે ગ્રામીણ ડાક સેવકની ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો, તેમાં ગુજરાતની પોસ્ટ ઓફિસમાં કુલ 1901 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો, ગુજરાતના કયા ડિવિઝનમાં કેટલી જગ્યા રહેશે, કેટેગરી મુજબ કેટલી જગ્યા છે, તેના વિશે સંપૂર્ણપણે માહિતી આજના વિડિયોમાં મેળવશું। અમદાવાદ સિટી રહેશે। અમદાવાદ સિટીમાં કુલ કેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, તો કુલ 43 જેટલી જગ્યા છે। આ 43 જગ્યામાંથી 21 જગ્યા છે તે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 9 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 5 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 3 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 3 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 2 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે રહેશે। આવી રીતે અમદાવાદ સિટીમાં કુલ 43 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। ત્યાર પછીનું ડિવિઝન જોઈએ, ગાંધીનગર ડિવિઝન। ગાંધીનગર ડિવિઝનમાં 161 જેટલી જગ્યા છે। આ 161 જગ્યામાંથી 70 જગ્યા જનરલ કેટેગરીની છે, 31 જગ્યા ઓબીસી કેટેગરીની છે, 6 જગ્યા છે તે એસસી કેટેગરીની, 28 જગ્યા એસટી કેટેગરીની, 24 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની અને 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિની રહેશે। આવી રીતે ગાંધીનગર જે ડિવિઝન છે તેમાં 161 જગ્યા છે। ત્યાર પછીનું ડિવિઝન જોઈએ, નવસારી ડિવિઝન। નવસારી ડિવિઝનમાં કુલ 28 જેટલી જગ્યા છે, 28 માંથી 11 જગ્યા જનરલ કેટેગરીની, 9 જગ્યા ઓબીસી કેટેગરીની, 2 જગ્યા એસસી કેટેગરીની, 3 જગ્યા એસટી કેટેગરીની, 3 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની અને મિત્રો, હેન્ડીકેપમાં જગ્યા નથી, એવી રીતે નવસારી ડિવિઝનમાં 28 જેટલી જગ્યાઓ રહેશે। ત્યાર પછીનું ડિવિઝન જોઈએ, આરએમએસડબલ્યુ ડિવિઝન। તેમાં મિત્રો કુલ 1 જગ્યા છે અને તે પણ જનરલ કેટેગરીની રહેશે। આગળ વાત કરીશું આપણે અમરેલી ડિવિઝન વિશે, તો તેમાં કુલ 85 જેટલી જગ્યા છે। આ 85 જગ્યામાંથી 41 જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવાર માટે, 23 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે, 11 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે, 8 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે, 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે રહેશે। તો અમરેલી ડિવિઝન છે તેમાં કુલ 85 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી આગળ આપણે ગોંડલ ડિવિઝનની વાત કરીએ, તો ગોંડલ ડિવિઝનમાં કુલ 59 જેટલી જગ્યા છે। 59 જગ્યામાંથી 24 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે, 13 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે, 2 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 12 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે છે, 6 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે છે, 2 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે રહેશે। એવી રીતે ગોંડલ ડિવિઝન છે તેમાં કુલ 59 જેટલી જગ્યા રહેશે। આગળ વાત કરીએ આપણે પંચમહાલ ડિવિઝન, તો પંચમહાલ ડિવિઝનમાં કુલ 37 જેટલી જગ્યા છે। આ 37 જગ્યામાંથી 23 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે, 4 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે, 3 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 1 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે, 5 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે અને 1 જગ્યા છે તે હેન્ડીકેપ ઉમેદવાર માટે રહેશે। એવી રીતે કુલ 37 જેટલી પંચમહાલ ડિવિઝનમાં જગ્યા રહેશે। ત્યાર પછી વાત કરીશું સાબરકાંઠા ડિવિઝન વિશે, તો સાબરકાંઠા ડિવિઝનમાં કુલ 128 જગ્યા છે। આ 128 જગ્યામાંથી 62 જગ્યા છે તે જનરલ કેટેગરીની છે, 32 જગ્યા ઓબીસી કેટેગરીની છે, 16 જગ્યા એસટી કેટેગરી અને 16 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિની રહેશે। આવી રીતે સાબરકાંઠા ડિવિઝનમાં 128 જગ્યા છે। આગળ આપણે વાત કરીશું આણંદ ડિવિઝન વિશે, તો આણંદ ડિવિઝનમાં કુલ 17 જગ્યા છે। આ 17 જગ્યામાંથી 7 જગ્યા સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે, 5 જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે, 1 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 3 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે છે, 1 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। એવી રીતે આણંદ ડિવિઝનમાં 17 જગ્યા રહેશે। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું જામનગર ડિવિઝન વિશે, જામનગર ડિવિઝનમાં કુલ 131 જેટલી જગ્યા છે। 131 જગ્યામાંથી 47 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 35 જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે છે, 10 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે છે, ત્યાર પછી એસટી કેટેગરીના ઉમેદવાર માટે 20 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 14 જગ્યા છે, હેન્ડીકેપ માટે 5 જગ્યા રહેશે। આવી રીતે જામનગર ડિવિઝન છે તેમાં કુલ 131 જેટલી જગ્યા છે। આગળ વાત કરીએ આપણે પાટણ ડિવિઝન વિશે,
तो पाटण डिविजन में कुल 60 जगह है। आ 60 जगह में 25 जगह सामान्य केटेगरी उम्मीदवार, 16 जगह है ओबीसी केटेगरी उम्मीदवार, 3 जगह है एससी केटेगरी, 10 जगह एसटी केटेगरी, 5 जगह है ईडब्ल्यूएच केटेगरी, हेन्डीकेप माटे 1 जगह रहेशे। आ रीते पाटण में कुल 60 जगह रहेशे। त्यार पछी आगळ वात करीशुं आपणे सूरत डिविजन विशे। तो सूरत डिविजन में 39 जगह छे। आ 39 जगह मांथी 29 जगह छे ते सामान्य केटेगरी उम्मीदवार माटे रहेशे, 5 जगह छे ते ओबीसी केटेगरी उम्मीदवार माटे छे, अने 5 जगह छे ते ईडब्ल्यूएच केटेगरी उम्मीदवार माटे रहेशे। त्यार पछी वात करीशुं आपणे बनासकांठा डिविजन विशे। तो बनासकांठा डिविजन में कुल 95 जगह छे। आ 95 जगह मांथी 26 जगह छे ते सामान्य केटेगरी उम्मीदवार माटे, 23 जगह छे ते ओबीसी केटेगरी उम्मीदवार माटे, एसटी केटेगरी उम्मीदवार माटे 16 जगह रहेशे। त्यार पछी ईडब्ल्यूएच केटेगरी उम्मीदवार माटे 24 जगह रहेशे अने हेन्डीकेप उम्मीदवार माटे 6 जगह रहेशे। आवी रीते बनासकांठा जिल्लामां कुल 95 जेटली जगह रहेशे। आगळ आपणे वात करीशुं जूनागढ डिविजन विशे। तो तेमां कुल मित्रों 76 जेटली जगह छे। 76 जगह मांथी 29 जगह सामान्य केटेगरी, ओबीसी केटेगरी 28 जगह, 1 जगह छे ते एससी केटेगरी, 8 जगह एसटी केटेगरी, ईडब्ल्यूएस 8 जगह छे, हेन्डीकेप 2 जगह रहेशे। एवी रीते जूनागढ़ जे डिविजन छे तेमां 76 जगह रहेशे। त्यार पछी पोरबंदर डिविजन विशे चर्चा करिए। तो तेमां कुल 16 जगह छे। आ 16 जगह मांथी 7 जगह सामान्य केटेगरी, 2 जगह ओबीसी केटेगरी, 6 जगह एसटी केटेगरी, 1 जगह ईडब्ल्यूएस केटेगरी रहेशे। त्यार पछी आगळनुं डिविजन जोईए सुरेन्द्रनगर डिविजन। सुरेन्द्रनगर डिविजन में कुल 80 जेटली जगह छे। आ 80 जगह मांथी 33 जगह सामान्य केटेगरी, 16 जगह ओबीसी केटेगरी, 2 जगह एससी केटेगरी, 15 जगह एसटी केटेगरी, 8 जगह छे ते ईडब्ल्यूएस केटेगरी, 6 जगह छे ते शारीरिक रीते विकलांग व्यक्ति नी रहेशे। आवी रीते सुरेन्द्रनगर डिविजन में कुल 80 जेटली जगह छे। त्यार पछी बारडोली आपणे डिविजन जोईए। बारडोली डिविजन तो तेमां मित्रों 71 जगह छे। 71 जगह मांथी 34 जगह छे ते सामान्य केटेगरी नी छे, 17 जगह ओबीसी केटेगरी नी छे, 7 जगह एससी केटेगरी नी, 1 जगह एसटी केटेगरी नी छे, ईडब्ल्यूएस केटेगरी माटे 11 जगह छे, शारीरिक रीते विकलांग व्यक्ति माटे 1 जगह रहेशे। एवी रीते बारडोली डिविजन छे तेमां 71 जगह रहेशे। त्यार पछी वात करीशुं खेड़ा डिविजन विशे। तो खेड़ा डिविजन में कुल 78 जगह छे। आ 78 जगह मांथी 32 जगह सामान्य केटेगरी उम्मीदवार माटे रहेशे, 21 जगह छे ते मित्रों ओबीसी केटेगरी उम्मीदवार माटे रहेशे, 2 जगह छे ते एससी केटेगरी उम्मीदवार माटे रहेशे, 11 जगह छे ते एसटी केटेगरी उम्मीदवार माटे रहेशे, 10 जगह ईडब्ल्यूएस केटेगरी उम्मीदवार माटे रहेशे, अने 2 जगह छे ते शारीरिक रीते विकलांग व्यक्ति माटे रहेशे। त्यार पछी आगळ वात करीशुं राजकोट डिविजन विशे। तो राजकोट डिविजन में कुल 72 जगह छे। आ 72 जगह मांथी 25 जगह सामान्य केटेगरी उम्मीदवार, 12 जगह ओबीसी केटेगरी, 4 जगह छे ते एससी केटेगरी, 17 जगह छे ते एसटी केटेगरी, 9 जगह ईडब्ल्यूएस केटेगरी, 5 जगह शारीरिक रीते विकलांग व्यक्ति माटे रहेशे। त्यार पछी आगळनुं डिविजन जोईए वडोदरा ईस्ट। वडोदरा ईस्ट डिविजन छे तेमां मित्रों कुल 42 जगह छे। आ 42 जगह मांथी 18 जगह सामान्य केटेगरी उम्मीदवार माटे, 17 जगह छे ते ओबीसी केटेगरी उम्मीदवार माटे रहेशे, 1 जगह एससी केटेगरी उम्मीदवार माटे, अने 6 जगह छे ते ईडब्ल्यूएस केटेगरी उम्मीदवार माटे रहेशे। त्यार पछी वात करीशुं भरूच डिविजन विशे। तो तेमां कुल 169 जगह छे। ए 169 मांथी 65 जगह छे ते सामान्य केटेगरी उम्मीदवार माटे, 43 जगह ओबीसी केटेगरी उम्मीदवार माटे, 16 जगह छे ते एससी केटेगरी उम्मीदवार माटे, 22 जगह छे ते एसटी केटेगरी उम्मीदवार माटे रहेशे, 18 जगह छे ते ईडब्ल्यूएच केटेगरी उम्मीदवार माटे रहेशे, हेन्डीकेप उम्मीदवार माटे 5 जगह रहेशे। एवी रीते भरूच जिल्लामां भरूच डिविजन छे तो तेमां 169 जेटली जगह रहेशे। त्यार पछी कच्छ डिविजन विशे चर्चा करिए। तो तेमां 129 जगह छे। 129 जगह मांथी 52 जगह सामान्य केटेगरी, 33 जगह ओबीसी केटेगरी, त्यार पछी एसटी केटेगरी 27 जगह, ईडब्ल्यूएस केटेगरी 14 जगह, अने हेन्डीकेप उम्मीदवार 3 जगह रहेशे। त्यार पछी आगळ आपणे आरएमसी एएम डिविजन विशे चर्चा करिए। तो मित्रों तेमां कुल 20 जगह छे। ते 20 जगह मांथी 10 जगह छे ते जनरल केटेगरी नी रहेशे, 5 जगह ओबीसी केटेगरी नी रहेशे, 3 जगह एसटी केटेगरी नी, 2 जगह ईडब्ल्यूएस केटेगरी नी रहेशे। आगळ मित्रों वडोदरा वेस्ट विशे चर्चा करिए। तो तेमां 67 जगह छे। ते 67 जगह मांथी 27 जगह जनरल केटेगरी नी, 18 जगह ओबीसी केटेगरी नी, 4 जगह एससी केटेगरी नी, 10 जगह एसटी केटेगरी नी, ईडब्ल्यूएस केटेगरी 6 जगह, अने हेन्डीकेप उम्मीदवार 2 जगह रहेशे। त्यार पछी आपणे भावनगर डिविजन नी वात करिए। तो भावनगर डिविजन में 60 जगह छे।
આ 60 જગ્યામાંથી 19 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 15 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 3 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 11 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 11 જગ્યા છે, 1 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે રહેશે। ત્યાર પછી મિત્રો મહેસાણા ડિવિઝન વિશે ચર્ચા કરીએ તો મહેસાણા ડિવિઝનમાં 92 જગ્યા છે, 92 જગ્યામાંથી 40 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવારની છે, 23 જગ્યા છે તે ઓબીસી કેટેગરીની છે, ત્યાર પછી 2 જગ્યા છે તે એસસી કેટેગરીની, 16 જગ્યા છે તે એસટી કેટેગરીની, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 11 જગ્યા રહેશે। આગળ આપણે વાત કરીશું આરએમએસ રાજકોટ ડિવિઝન વિશે, તો તેમાં કુલ 7 જગ્યા છે, આ 7 જગ્યામાંથી 3 જગ્યા છે તે સામાન્ય કેટેગરીની, 1 જગ્યા ઓબીસી કેટેગરીની, 1 જગ્યા એસસી કેટેગરીની, 1 જગ્યા એસટી કેટેગરીની અને 1 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની રહેશે। આગળ મિત્રો વલસાડ ડિવિઝન વિશે ચર્ચા કરીએ તો તેમાં 38 જગ્યા છે, 38 જગ્યામાંથી 21 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે, 10 જગ્યા ઓબીસી કેટેગરી માટે, 3 જગ્યા એસસી કેટેગરી માટે, 4 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરી માટે રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાતમાં કુલ આપણે જોઈએ તો ગુજરાતમાં કુલ 1901 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। કેટેગરી મુજબ જોઈએ તો જનરલ કેટેગરી માટે 802 જગ્યા છે, ઓબીસી કેટેગરી માટે 466 જગ્યા છે, ત્યાર પછી એસસી કેટેગરી માટે 78 જગ્યા છે, એસટી કેટેગરી માટે 271 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 234 જગ્યા છે અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 50 જગ્યા રહેશે। તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગુજરાતમાં 1901 જગ્યા પર ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।